જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ છે કાઠિયાવાડી સિઝલર્સ. એ પણ ઘરની લોડીમાં બનાવ્યું છે, બહારથી કોઈ પણ લોખંડની પ્લેટ કે લાવ્યા વગર. તો ચાલો આ રેસીપી જોઈએ. રેસીપી ગમે તો હેન્ડ ટુ હેન્ડ સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો, જેથી આવી જ નવી રેસીપી તમને મળતી રહે. આ સિઝલર્સમાં કુલ 8 વેરાયટીઝનો ઉપયોગ કરે છે. અમુક રેસીપી ડિટેલમાં જોવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરશો. અહીંયા હું બધી રેસીપી જો ડિટેલમાં બતાવીશ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. સૌથી પહેલા રીંગણનો ઓરો. તો ઓરાની ઓલરેડી 2 રેસીપી મારી ચેનલ પર છે, જેમાં શેક્યા વગર પણ ઓરોનો રીંગણનો ઓરો સરસ બનાવી શકાય છે, ચોક્કસથી ટ્રાય કરશો. તો અહીંયા ફટાફટ રેસીપી જોઈ લઈએ. એક પેનમાં મેં તેલ અને ઘી એડ કરીને સાથે લીલી ડુંગળી અને લીલું લસણ આ રીતે ઉમેરી દીધું છે. થોડું શેકાઈ જાય એટલે હળદર, લાલ મરચું અને સાથે શેકેલા રીંગણને આ રીતે ઉમેરી દઈશું. રીંગણને શેકીને કાળું ના પડે એની ટિપ્સ અને ટ્રિક સાથે એક રેસીપી મારી ચેનલ પર છે. દરેક રેસીપી જોવા માટે મારી ચેનલની મુલાકાત લેશો અને ડિસ્ક્રિપ્શન બોક્સ ચોક્કસથી જોશો. ફ્રેશ ધાણા ભાજી ઉમેરીને રીંગણનો ઓરો રેડી છે. હવે આ સિઝલર્સ માટે સ્પેશિયલ આ કઢી બનાવી છે. તો ચાલો આ તમે અમસ્તા પણ ખીચડી સાથે બનાવી શકો છો. જે ખીચડીનું નામ સાંભળીને મોડું બગાડતા હોય એના માટે આ કઢી ખૂબ જ ઉપયોગી છે, ચોક્કસથી બનાવશો. અહીંયા હું લીલા વટાણા, બટેકા અને ડુંગળી સાથે આદુ, મરચા અને લસણની પેસ્ટ. એક પેનમાં તેલ ઉમેરી અને જીરું ઉમેર્યું છે, થોડી રાઈ સાથે લીમડાના પાન અને સુધારેલા શાકભાજી. એક મિનિટ શોતે કરી અને ઉમેરી દઈશું થોડી હિંગ, હળદર અને સાથે 1/2 કપ જેટલું પાણી, જેથી કરીને બટેકા સરસ ચડી જાય. હવે અહીંયા 1 કપ છાશ, 1 કપ પાણી અને સાથે 2 ચમચી બેસન. અહીંયા કઢી આ થોડી જાડી બનાવીએ છીએ, તમને જેવી થિકનેસ જોઈએ એવી તમે બનાવી શકો છો, પણ સિઝલર્સ માટે બનાવી છે તો થોડી જાડી કઢી જોઈશે. બટાકા ચડી જાય એટલે આ મિક્સચર એમાં ઉમેરી અને જરૂર પ્રમાણે મીઠું ઉમેરશું અને થોડી વાર ચડવા દઈશું. બેસનને ચડતા વાર નથી લાગતી, ફટાફટ કઢી બની જશે. થોડી થીક થાય એટલે ફ્રેશ ધાણા ભાજી ઉમેરીશું અને કઢીને રેડી છે, સાઈડ પર રાખીશું. અને હવે આપણે બનાવીશું ક્રન્ચી વેજીટેબલ્સ. ક્રન્ચી વેજીટેબલ્સ માટે મેં અહીંયા ગાજર, કેપ્સિકમ, લીલી ડુંગળી, ટમેટા લીધા છે. જોઈ શકો છો લીલી ડુંગળીને આ રીતે ઊભી ઊભી સમારી લીધી છે. ટમેટા થોડા કડક લેવાના છે. હવે આ દરેક શાકભાજીને એક પેનમાં બટર એડ કરી અને ઉમેરી દઈશું. આ ઘરનું માખણ મેં લીધું છે, તમે તેલ, ઘી કે પછી બહારનું બટર પણ ઉપયોગ કરી શકો છો. બટર પણ ઘરે આપણે બનાવી શકીએ છીએ અમૂલ બટર જેવું, એની રેસીપી પણ તમને મારી ચેનલ પર મળશે. હવે આ થોડા ક્રન્ચી જ રાખવાના છે. શાકભાજી જરાક એવા સોતે થાય એટલે એમાં મીઠું, મરી પાવડર અને થોડું લીંબુ એડ કરીશું. તો રેડી છે ક્રન્ચી વેજીટેબલ્સ, એમનેમ પણ તમને આ ખાવા ખૂબ જ ભાવશે. હવેની રેસીપી છે વઘારેલો રોટલો. વઘારેલા રોટલાની 2 રેસીપી પણ મારી ચેનલ પર છે, જોશો. અહીંયા હું ફટાફટ બતાવી દઈશ. તો એક પેનમાં મેં માખણ સાથે રાઈ અને શાકભાજી ઉમેર્યા છે. શાકભાજીમાં કેપ્સિકમ, લીલી ડુંગળી અને ટામેટા છે. સાથે મસાલામાં ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર અને ત્યારબાદ આ રીતે ચોળેલો રોટલો, જેને બાજરીનો રોટલો ઠંડો બનાવેલો હોય એને હાથથી આ રીતે ઝીણો ભૂકો કરી લેવાનો છે. થોડું હથેળીમાં પાણી લઈને ઉમેરશો તો સરસ રીતે બધું મિક્સ થઈ જશે અને થોડું મોઇશ્ચર પણ રહેશે. તો રેડી છે વઘારેલો રોટલો. ડિટેલમાં જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરશો. હવે સિઝલર હોય ને ફ્રેન્ચ ફ્રાઈઝ ના હોય તો બને જ નહીં, પણ અહીંયા અલગ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે બાફેલા બટેકાની. અગેઇન ઘરનું માખણ લીધું છે અને આ અમારા ગૃહ ઉદ્યોગની ડ્રાય ચટણી છે, લસણની ડ્રાય ચટણી. તમે આ ઓનલાઈન પણ મંગાવી શકો છો, એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરશો. તો ચટણી સાથે બાફેલા બટેકાને આ રીતે લાંબા સમારીને એડ કરવાના છે અને જરૂર પ્રમાણે થોડું મીઠું, સાથે ધાણા ભાજી. આ ફ્રેન્ચ ફ્રાઈઝ પણ તમને એમનેમ પણ ભાવશે, ખૂબ જ મજા આવે એવી આ ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી છે. થોડું બધું મિક્સ થઈ જાય એટલે રેડી. હવે તમને વધારે સ્પાઇસી જોતું હોય તો આ મસાલો થોડો વધારે એડ કરવો. તો આ ફ્રેન્ચ ફ્રાઈઝ પણ તમને એકલી ખાવાની ખૂબ મજા આવશે, રેડી છે. કાઠિયાવાડી સિઝલર્સ તો એને મેથીના ભજીયા ના હોય તો બને જ નહીં. તો ચાલો મેથીના ભજીયા માટે અહીંયા મેથીની ભાજી લીધી છે, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને થોડી હિંગ. હિંગ થોડી આગળ પડતી હોય તો મજા આવે છે, આ કાઠિયાવાડી રેસીપી છે.
ચણાનો લોટ અડધી વાટકી જેટલો અને સાથે થોડું બેકિંગ સોડા સાજી નફૂલ અને ગરમ તેલ એક ચમચી ઉમેરી અને મિક્સર રેડી છે ભજીયા બનાવી લઈશું. બેકિંગ સોડા વગર પણ ભજીયા સરસ બને છે એ રેસીપી પણ તમને મારી ચેનલ ઉપર મળશે. તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરશો તો દરેક રેસીપીની લિંક પણ હું તમારી સાથે શેર કરી શકીશ. તો મેથીના ભજીયા રેડી છે. હવેની રેસીપી છે એ છે ગાર્લિક રોટલો. ઠંડા રોટલા ઉપર ઘરનું માખણ અને સાથે અમારો હેન્ડ ટુ હાર્ટનો ડ્રાય ગાર્લિક પાવડર કે ડ્રાય ગાર્લિક ચટણી કહીને કહી શકો છો. બાળકોને એમને પણ ભૂખ લાગી હોય એને આ રોટલો આપો તો ખાવાની પણ મજા આવશે અને એક હેલ્ધી નાસ્તો પણ થઈ જશે. આ રીતે કટ કરી લઈશું. તો આ કેવો લાગ્યો ગાર્લિક રોટલો? આ રીતે તમે ઊંધું બંધ કરી દેશો તો પણ મજા આવશે. હવે ફાઇનલી આપણે સિઝલર સર્વ કરીએ તો અહીંયા લોખંડની તવી લીધી છે જેના પર આપણે લોટલી શકીએ છીએ. થોડું બટર અને થોડા કોબીના પાન ઝીણા સુધારીને પણ તમે લઈ શકો. હવે બનાવેલી દરેક વસ્તુ એના પર થોડી મૂકવાની છે. તો પહેલા રીંગણનો ઓરો વઘારેલો રોટલો. ખીચડીની રેસીપી મેં અહીંયા શેર નથી કરી. દાણો છૂટો રહે એવી ખીચડી પણ બનાવી છે સાદી ચોખા અને મગના દાળની. તમે એની જગ્યાએ વઘારેલી ખીચડી કે પછી તુવેરની દાળની ખીચડી પણ લઈ શકો. એ પણ ઉમેરીશું. જે રોટલો આપણે ગાર્લિક રોટલો રેડી કર્યો છે એને આ રીતે ગોઠવી દઈશું. ક્રન્ચી વેજીટેબલ્સ પણ મૂકીશું. ત્યારબાદ મૂકીશું ફ્રેન્ચ ફ્રાઈસ. તળ્યા વગરની ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ બાળકોને પણ ખૂબ જ ભાવશે અને અમસ્તા ઓરો રોટલો કે ખીચડી કઢી ના ખાતા હોય તો આ રીતે તમે સિઝલર બનાવીને મૂકશો તો ફટાફટ ખવાઈ જશે. ત્યારબાદ મૂકીશું મેથીના ભજીયા. કદાચ જોઈને તમને આ સિઝલર નવાઈ લાગશે પણ બનાવી જોશો ચોક્કસ ટ્રાય કરશો. અને લાસ્ટમાં ઉમેરીશું કઢી. આ રીતે ઉપર કઢી થોડી ઉમેરી દેવાની છે. સરસ એટ્રેક્ટિવ સિઝલર. હવે આ જ અગેન અમારી હેન્ડ ટુ હેન્ડની કાઠિયાવાળી તીખારી છે ચટણી. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. થોડી ઉપરથી એડ કરી દઈશું ઘરનું માખણ. માખણ તો કાઠિયાવાળી રેસીપીમાં હોય જ, એ પણ ઘરનું મજા આવી જાય. હવે આ બટરના ટુકડા લઈને આ રીતે કોબીના પાનની નીચે મૂકવાના છે જેથી કરીને ગરમ થાય અને એની જે અરોમા આવશે એ સિઝલર્સને વધારે ટેસ્ટી બનાવશે. તો આ રીતે નાના નાના ટુકડા ગરમ લોડી પર મૂકવાના છે. અને આ સિઝલર્સ સૌ તમારે ચાલુ ગેસ પર જ કરવાનું છે જેથી કરીને આ સરસ ગરમ થાય. જોઈ શકો છો બટર જે ઉમેર્યા એની જ ફ્લેવર. તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરશો અને મને કોમેન્ટમાં બતાવશો કેવી લાગે.